નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ઇંગ્લિશમાં યુનિટ 4 લોંગર શાર્પર ને બિગરમાં એક્ટિવિટી 2 નીચે આપેલ ચિત્ર જોઈ અને સંવાદરૂપે વર્ણન કરવાનું છે. એ રૂમ છે એનું ચિત્ર આપેલ છે અને જ્યારે બીજું છે બી રૂમ એનું ચિત્ર આપેલું છે, પિક્ચર આપેલું છે. તમે જોઈ શકો છો બધી વસ્તુ લગભગ સેમ છે, પણ થોડોક એવો ચેન્જીસ છે. જ્યોતિ, જ્યોતિષે શું કહે છે, રૂમ એ એટલે કે એ રૂમ છે ઇઝ 15 ફીટ લોંગ એન્ડ 12 ફીટ વાઇડ. જ્યોતિ એવું કહે છે કે જે રૂમ એ છે એટલે કે આ, એ 15 ફીટ લાંબો અને 12 ફીટ પહોળો છે. રાધાસે, રૂમ બી ઇઝ એટલે કે આ જે રૂમ બી છે તે 12 ફીટ લોંગ 12 ફીટ લાંબો છે અને 10 ફીટ વાઇડ 10 ફીટ પહોળો છે. સો તેથી, સો એટલે તેથી, રૂમ એ ઇઝ બિગર ધેન રૂમ બી. તેથી શું કહે છે, આ 15 ફીટ લાંબો છે ને આ 12 ફીટ લાંબો છે, એટલે રાધા એવું કહે છે કે રૂમ બી કરતાં રૂમ એ લાંબો છે, બિગર એટલે કે મોટો છે. બરાબર. જ્યોતિષે, યસ હા, બરાબર કે તારી વાત સાચી છે. બટ ટીવી સેટ આર ઇક્વલ ઇન સાઇઝ, ટીવીની જે સાઇઝ છે તે બંને રૂમમાં સરખી છે, એટલે બંને રૂમના ટીવી એક સરખા છે. એન્ડ ટેબલ ઇન એ ઇઝ એઝ બિગ એઝ ટેબલ ઇન બી, અને આ જે ટેબલ છે, બરાબર, આ જે ટેબલ છે જે ખૂણામાં છે તે બંને રૂમમાં એક સરખા જ છે, એટલે કે એક સરખા જ મોટા છે. ટેબલ છે બંને એક સરખા જ મોટા છે. રાધાસે, ધ વોલ ક્લોક એટલે જે દિવાલ ઘડિયાળ છે, ઇન અ ઇઝ હાયર ધેન ઇઝ ઇન બી. હવે જે આ દિવાલ ઘડિયાળ છે એ અહીંયા જ્યાં છે એના કરતાં અહીંયા ઊંચી છે. હાયર એટલે ઊંચું. રૂમ બી કરતાં રૂમ એની ઘડિયાળ ઊંચી ટીંગાડેલી છે. શોકેસ ઇન એ ઇઝ નોટ સો બિગ એઝ ઇન બી. જે શોકેસ છે, બરાબર, આ જે શોકેસ છે તે શોકેસ ઇન એ ઇઝ નોટ સો બિગ એઝ ઇન બી. આ જે શોકેસ છે એ બી કરતાં એનું મોટું નથી, મતલબ કે બીનું શોકેસ મોટું છે, એવું કહેવા માગે છે કે બીનું શોકેસ મોટું છે. જ્યોતિ, લુક એટ ધ ચેર, પેલી ખુરશીઓ જુઓ. જ્યોતિ શું કહે છે, લુક એટ ધ ચેર, પેલી ખુરશીઓ જુઓ. ધ ચેર ઇન અ રૂમ, બરાબર, એ એ રૂમમાં જે ચેર છે ઇઝ કોસ્ટલિયર ધેન ઇન રૂમ બી. આ જે ચેર છે એમાં, એ બીમાં જે ચેર છે એના કરતાં મોંઘી છે. કોસ્ટલિયર એટલે મોંઘું, એટલે આ ભારેમાં છે અને આ કોસ્ટલિયર નથી, એવું કોણ કહે છે, તો કે જ્યોતિ. રાધાસે, રાધા સેસ ફંગશુઈ ઇઝ શોર્ટર ધેન સ્ટેચ્યુ ઓફ ગોડ. આ ભગવાનની મૂર્તિ છે અને આ ફિંગશુઈ છે, તો રાધા એવું કહે છે કે ફિંગશુઈ છે એ ભગવાનની મૂર્તિ કરતાં ઠીંગણું છે. શોર્ટર એટલે ઠીંગણું.